ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10 તથા ધોરણ 12ની પરીક્ષાઓ 5 માર્ચથી શરૂ થઈ રહેલ છે. આ પરીક્ષાના સુચારુ આયોજન માટે જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી કચેરી દ્વારા ગઈકાલે ગાંધીધામ ખાતે રાપર, ભચાઉ, અંજાર તથા ગાંધીધામની માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓના આચાર્યશ્રીઓની બેઠક યોજવામાં આવેલ હતી. આજરોજ ભુજ ખાતે જૈનાચાર્ય અજરામરજી વિદ્યાધામ ખાતે જિલ્લાના અન્ય 6 તાલુકાની શાળાઓના આચાર્યશ્રીઓની બેઠક યોજવામાં આવેલ હતી. આ બેઠકમાં હજુ પરીક્ષાને થોડો સમય બાકી છે તે સમય દરમિયાન બાળકોને વધુ તૈયારીઓ કરાવવામાં આવે જેથી કચ્છ જિલ્લાનું બોર્ડનું પરિણામ સારું આવે એવું ઉપસ્થિત આચાર્યશ્રીઓને જિલ્લા માધ્યમિક શિક્ષણ અધિકારીશ્રીએ જણાવેલ હતું. આ ઉપરાંત પરીક્ષા કેન્દ્રોમાં લાઇટ, પાણી, સીસીટીવી વગેરે વ્યવસ્થાઓની પણ સમીક્ષા કરવામાં આવેલ હતી. આ અંગે જિલ્લા માધ્યમિક શિક્ષણ અધિકારી શ્રી પ્રજાપતિએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરેલ હતી. આપણે ખાસ કરીને 5 માર્ચ 2020થી જે બોર્ડની એક્ઝામ શરૂ થઈ રહી છે તો એ વાર્ષિક પરીક્ષાનું સુચારુ રીતે આયોજન થાય એના માટે તમામ આચાર્યશ્રીઓ સાથે ગઈકાલે અમે ખાસ કરીને રાપર, ભચાઉ અને ગાંધીધામ અંજાર તાલુકાના તમામ આચાર્યોને બોલાવી અને દરેક સ્કૂલના વિદ્યાર્થીઓને અત્યારથી થોડું હજુ ટાઈમ પરીક્ષાનો છે તો એની તૈયારી એ કરે અને આપનું બોર્ડનું પરિણામ સુધરે એની સાથે સાથે પરીક્ષા વ્યવસ્થા જે છે એ વર્ગખંડની અંદર ખાસ કરીને લાઇટ છે, પાણી છે, બ્લોક બિલ્ડિંગ છે, એના સીસીટીવી કેમેરા છે, સુપરવાઇઝરો જે નિમવાની કામગીરી છે, જે બ્લોક ફાળવાયા છે એ બ્લોક બધા કમ્પ્લીટ છે કેમ એની રૂબરૂ અમે ચર્ચા કરી અને આજે અમે આપના ખાસ કરીને 6 તાલુકા જે છે એ ભુજ મુકાવે આપની આ સ્કૂલની અંદર આજે રાખેલી છે અને તમામ આચાર્યો સાથે પણ અમે સમીક્ષા કરી અને ખાસ કરીને નવા સેન્ટરો આ વખતે શરૂ થઈ રહ્યા છે તો એની વ્યવસ્થા, આ ઉપરાંત અહીંયા પણ આપના વિદ્યાર્થીઓને હજુ પણ 2 મહિના હોય એને થોડુંક માર્ગદર્શન મળે અને એ રીતે માટે કાઉન્સિલિંગ સેમિનારો પણ કરવાનું વાત કરી છે. ઉપરાંત વહીવટી પ્રશ્નો બંને જગ્યાએ આપણા જિલ્લાનો વહીવટ સુચારુ અને ઝડપથી ચાલે એ માટે જે પણ કોઈ વ્યક્તિ આપના કર્મચારીઓ રિટાયર્ડ થયા હોય કે ચાલુ હોય એના વહીવટી લાભો જે છે એ કોઈ કારણસર થોડા ન મળ્યા હોય તો એને ઝડપથી એ મળે એના માટે વહીવટી કામગીરી માટે દરેક ટેબલ અમારા જે ડી ઓફિસમાં કામ કરે છે એની કામગીરીમાં ક્યાં ક્યાં હજુ સ્કૂલ કક્ષાએ થોડીક પડતર કેસો પડ્યા છે એવા પડતર કેસોને વ્યક્તિગત ટેબલની જાણકારી આપી અને એ ટેબલોની અંદર એમને ધારો કે ઉચ્ચ સહાય હોય, પેન્શન કેસો હોય, સીપીએફ કેસો હોય તો એ બધામાં શું ધ્યાન રાખવું એની વાત કરી અને એ કેસો પણ ઝડપથી સોલ્વ થાય, ઝડપથી લોકોને પોતાના લાભો મળે. અમારી ટીમ આ રીતે આપના કર્મચારીઓના કામ માટે પણ સંમત છે તો આજે બધા આચાર્યો સાથે એવા આપના કામો જે છે એની વાત પણ આપણે કરી. જોબ પ્લેસમેન્ટની આજે ખાસ સવારે વિશી હતી કલેક્ટર મેડમ જોડે અને આપના અગ્ર સચિવ જોડે તો આપના વિદ્યાર્થીઓ ખાસ કરીને જે ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ અને 10મું 12મું ભણેલા હોય એને જોબ પ્લેસમેન્ટ મળે, આ જિલ્લામાં જ કોઈ કંપનીમાં નોકરી મળે તો એની વાત પણ તે જોબ પ્લેસમેન્ટની પણ અમે તમામ વિદ્યાર્થીઓથી વાત કરી. પાલક માતા પિતા યોજના એટલે ખાસ કરીને અનાથ બાળકો જે છે એમને આપની આ યોજનાનો લાભ મળે એટલે એક પણ વિદ્યાર્થી કોઈ પણ સ્કૂલનો છૂટી ન જાય એની પણ અમે ચર્ચા કરી. આ રીતે સંપૂર્ણ રીતે તમામ બંને બેઠકોની અંદર વાત કરીને આપના જિલ્લાને આ બાબતોનો સંપૂર્ણ સ્કૂલ સુધી મેસેજ પહોંચે એ પ્રકારનું આ મિટિંગની અંદર અમે આયોજન કરેલું હતું. અમે એના માટે ખાસ સૂચના આપી છે અને મોનિટરિંગ પણ વધાર્યું છે કે આવા વિદ્યાર્થીઓને થોડા અલગ તારવી અને એક્સ્ટ્રા કોચિંગ જે સ્કૂલ રેગ્યુલર ચાલે છે એનાથી પણ 2 કલાક થોડા વધારે આપી, જે વિષયનું ઓછું ચાલે પરિણામ છે એવા શિક્ષકોને અમે જવાબદારી આપી અને એનું પરિણામ સુધરે એ માટેનો પૂરો પ્રયત્ન અત્યારે ચાલી રહ્યો છે.